નમસ્કાર ઓનલાઈન શિક્ષણ અંતર્ગત શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા વતી સ્વાગત છે 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 ધોરણ વિષય પર્યાવરણ આસપાસ પાઠ જે આપણે દ્વિતીય સત્રમાં આવે પાઠનું નામ આપણો ખોરાક હવે જુઓ તમે ચિત્રમાં જોઈ શકો છો કે એક વેણુનું કુટુંબ બતાવેલું છે અને એક રાણીનું કુટુંબ બતાવેલું છે વેણુના કુટુંબમાં તમે ચિત્રમાં જોઈ શકો છો કે તેની માં વાસણ માંજી રહી છે એના પપ્પા વાળી રહ્યા છે રાણીના કુટુંબમાં એની મમ્મી રાણીની રસોઈ બનાવી રહી છે વેણુના કુટુંબમાં ત્રણે ત્રણ જણા સાથે જમવા બેસે છે જ્યારે રાણીના કુટુંબમાં રાણી અને તેના મમ્મી પછી જમે છે અને તેના પપ્પા અને તેનો ભાઈ ને તે પીરસે છે વેણુના કુટુંબમાં તેના મમ્મી પપ્પા છાપુ વાંચે છે અને વેણુ છે એ સાયકલ ચલાવવા જાય છે જ્યારે રાણીના કુટુંબમાં તેના પપ્પા છાપો વાંચે છે અને તેની મમ્મી અને રાણી બંને જે પાણી ભરવા માટે જાય છે તો અહીં બંને કુટુંબોમાં ઘણો ફેર જોવા મળે છે આવી રીતે દરેક ઘરમાં અલગ અલગ કામ અલગ અલગ ખોરાકની રહેણી કહેણીની રીતભાત અલગ અલગ હોય છે હવે આપેલા બે કુટુંબના ચિત્રો જુઓ બંને કુટુંબના લોકો કેવા પ્રકારના કામ કરે છે જુઓ વેણુના કુટુંબમાં તેના પપ્પા પણ કામ કરે છે જ્યારે રાણીના કુટુંબમાં તેના પપ્પા કામ કરતા નથી પછી વેણુના કુટુંબમાં છે તો બધા સાથે જમવા બેસે છે રાણીના કુટુંબમાં બંને બધા સાથે જમવા બેસતા નથી પછી વેણુના કુટુંબમાં તેના મમ્મી પપ્પા છાપુ વાંચે છે જ્યારે રાણીના કુટુંબમાં એના પપ્પા જ ખાલી વાંચન કરે છે હવે શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું જે છે કોના જેવું છે એ તમારે લખવાનું છે વેણુના કુટુંબ જેવું તમારું કુટુંબ છે કે રાણીના કુટુંબ જેવું તમારું કુટુંબ છે જો હા તો તમારું કુટુંબ કોના જેવું છે તમારું કુટુંબ તેમના જેવું કેવી રીતે છે તો ભાઈ જો તમે બધા સાથે જમવા બેસતા હોય તો તમે વેણુના કુટુંબ જેવા હોય અને અલગ અલગ પીરસતા હોય અને અલગ અલગ બેસતા હોય તો રાણીના કુટુંબ જેવા હોય પછી તમારા પપ્પા પણ મમ્મીને કામમાં મદદ કરતા હોય તો વેણુના કુટુંબ સાથે સરખાવી શકાય અને રાણીના કુટુંબમાં જો તમારા પપ્પા કામમાં મદદ ન કરતા હોય ઘરકામમાં તો રાણીના કુટુંબ સાથે સરખાવી શકાય હવે તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે જો ના તો કેમ જો જમતા હોય તો તો આપણે લખીએ જો મારા કુટુંબમાં તો બધા સાથે જમે છે એટલે મેં લખ્યું કે હા મારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે પણ જો ના જમતા હોય સાથે ઘણીવાર ઘણા કારણ હોય ના જમવાના દાખલા તરીકે પપ્પાને ગરમ રોટલી જોતી હોય તો મમ્મી ગરમ રોટલી બનાવતી હોય તો મમ્મી સાથે જમવા ન બેસી શકે અથવા પપ્પાનો ઓફિસનો ટાઈમ કે મમ્મી નોકરી કરતી હોય કામે જતી હોય તો બંને સાથે જમવા ન બેસી શકે એવું બની શકે તમે રસોઈકામમાં કંઈ મદદ કરો છો હવે જો તમે ત્રીજું ધોરણ ભણો છો એટલે તમને રસોઈ તો ના જ આવડતી હોય અને કરાય પણ નહીં કારણ કે આપણે એમાં જોખમ વધી જાય દાજવાનું ને એટલે એટલે તમે મમ્મીને રસોઈ ના કરાવો પરંતુ મમ્મીને શાક સમારવામાં મદદ કરી શકો પછી મમ્મીને દાળ ધોઈ શકો શાક ધોવામાં જો સમારવામાં ન કરી શકો કદાચ કારણ કે વાગી જવાની બીક લાગે તો તમે વટાણા ફોલી દો ભાજી વીણી દો કોથમરી વીણી દો એવું કામ તો તમે કરી શકો ને પછી શાકભાજી ધોઈ દો રસોઈ પીરસવામાં મદદ કરી શકો આવી મદદ આપણે કરી શકીએ કુટુંબમાં રસોઈકામમાં કોણ મદદ કરતું નથી કેમ જો અહીં હું અને મારા પપ્પા તમારી જેવું નાનું બાળક હોય અને પપ્પા એ લગભગ મદદ ન કરતા હોય કારણ કે જો તમે રસોઈ તમને આવડતી ન હોય અને પપ્પા છે તો એને બીજા ઘણા કામ હોય નોકરી છે ઓફિસે જવાનું હોય બીજું કામ હોય એટલે પપ્પા મદદ કરતા ન હોય આવું બની શકે અહીં કેટલાક કામ જણાવેલા છે તમારા ઘરમાં ને તમારા મિત્રોના ઘરમાં તે કોણ કરે છે પૂછો અને નોંધ કરો તમે પણ આ યાદીમાં બીજા કામ ઉમેરી શકો આ તમારે જાતે પૂરવાનું છે કે રસોઈ કોણ બનાવે છે તમારા ઘરમાં અને તમારો એકાદો પાડોશી મિત્રો એને પણ પૂછી શકો રસોઈ લગભગ તો મમ્મી જ બનાવતી હોય બજારમાંથી વસ્તુ લાવવાનું ઘણા ઘરમાં મમ્મી વસ્તુ લાવતી હોય બારમાં બાર બજારમાંથી અને ઘણીવાર તમારા પપ્પા પણ વસ્તુઓ લાવતા હોય કચરો વાળો તો મોસ્ટ ઓફ મમ્મી કચરો વાળતી હોય અને ક્યારેક પપ્પા પણ મદદ કરી દેતા હોય વાસણો સાફ કરવા તો એ મોસ્ટ ઓફ મમ્મી જ કરતી હોય છે પાણી ભરવાનું પણ મમ્મી કરતી હોય છે મહેમાનોને સાચવાનું મમ્મી અને પપ્પા બંને લગભગ કરતા હોય છે પછી રમવાનું તો લગભગ તો તમારી જેવા બાળકો એટલે તમારે લખવાનું છે કે હું ભણવાનું વાંચવાનું તો પણ તમે અથવા તમારા બેન ભાઈ તો આ યાદી તમારે તમારી રીતે પૂરી નાખવાની છે પેન્સિલથી પૂરવાનું છે નીચે કેટલીક વાનગીઓના નામ આપ્યા છે થોડા વધારે નામ યાદીમાં ઉમેરો જે વસ્તુ છોડ વૃક્ષ અને વનસ્પતિમાંથી મળે છે ત્યાં લીલો કલર કરવાનો છે અને જે વસ્તુઓ પ્રાણીમાંથી મળે છે ત્યાં લાલ કલર કરવાનો છે જો હું બોલતી જાઉં છું તમારે લાલ અને લીલો કલર લઈને બેસવાનું છે મધ છે તો એ પ્રાણીમાંથી મળે કારણ કે મધમાખી છે એમાંથી મળે ને મધ એટલે એમાં લાલ કલર પૂરવાનો છે મકાઈ છે એ વૃક્ષમાંથી મળે છે એટલે લીલો પાલક લીલો ઈંડા છે એ પ્રાણીમાંથી મળે છે એટલે ત્યાં લાલ ટામેટા વનસ્પતિમાંથી મળે છે એટલે લીલો હળદરમાં લીલો દૂધ છે એ ગાયમાંથી એટલે પ્રાણીમાંથી ત્યાં લાલ કલર કરવાનો છે બટેટામાં લીલો માંસમાં લાલ કરવાનો છે કારણ કે માંસ છે એ પ્રાણીમાંથી મળે છે ડુંગળીમાં લીલો માછલી છે એમાં લાલ લીંબુ છે એમાં લીલો અજમામાં લીલો કેળામાં લીલો એવું તમે અહીં ઘણું પણ લખી શકો દાખલા તરીકે ગાજર લખો તો ગાજર છે લીલો પછીનામાં તમે લખી શકો બટેટા બટેટા તો આપી દીધાલા છે તમે લખી શકો દૂધી તો એમાં લીલો બરોબર એવી રીતે તમે અલગ અલગ લખી શકો પછી તમે કોઈ પણ કારેલા લખી શકો તો લીલો એવી રીતે તમે અલગ અલગ જે ઈંડા છે મધ છે એ બધું તમને પ્રાણીમાંથી મળે છે લગભગ પ્રાણીનું બધું માંસ ને માછલી ને એ બધું આવી ગયું છે પ્રાણીનું એટલે આમાં બધામાં લીલો કલર જ આ જે ખાલી લીટી છે ને એમાં તમારી રીતે તમારે નામ લખવાના છે અને તેમાં શેમાંથી મળે છે પ્રાણીમાંથી જો પ્રાણીમાંથી મળતો હોય તો લાલ કલર કરવાનો અને વનસ્પતિમાંથી મળતું હોય તો લીલો કલર કરવાનો તમે અલગ અલગ બધું લખી શકો ઘઉં લખી શકો બાજરી લખી શકો ચણા લખી શકો અથવા કોઈ પણ શાકભાજી ફો ફળ પણ લખી શકો સફરજન છે તો એમાં એ બધામાં લીલો કલર આવશે તમે જ્યારે બીમાર પડો છો ત્યારે વનસ્પતિમાંથી બનતી દવા લો છો હા આપણે લગભગ વનસ્પતિમાંથી બનતી દવાઓ લઈએ છીએ અને ઘણી દવાઓ પ્રાણીમાંથી પણ બને છે હવે જો આપણને ઈજા થાય એટલે કે વાગે તો આપણે શું કરીએ તો ઈજા થયેલા ભાગ ઉપર આપણે હળદર લગાવી દઈએ લગાવી દઈએ ને અથવા તો તમે હળદર વાળું દૂધ પણ પી શકો જેનાથી તમને અંદર જે માર લાગ્યો હોય એમાં જલ્દી રૂજ આવે પેટમાં દુખતું હોય ને તો તમે અજમાવને ગરમ પાણી સાથે લઈ શકો તો તમારા પેટનો દુખાવો ઝટમટી જાય પછી શરદીનો ઉધરસ થાય તો તમને પણ ખ્યાલ છે કે મમ્મી તુલસી આદુ મધનો રસ ચટાડે અથવા તુલસીનો ઉકાળો પીવડાવે પછી દાંતમાં દુખાવા માટે લવિંગ છે બેસ્ટ કહેવાય એટલે શેકેલું લવિંગ હોય અથવા લવિંગનું તેલ તૈયાર પણ આવે છે એ પણ દાંત ઉપર લગાડી શકાય હવે જો અહીં કેટલાક ટોપલાઓ આપેલા છે હવે જો આ છે ને અટપટું છે ફૂલો આપેલા છે ફળો આપેલા છે પાન આપેલા છે અને છોડના બીજા ભાગ એટલે કે જે છોડનો બીજો ભાગ થળ મૂળ અથવા એ ગણી શકાય બરાબર તો આમાં જો એક એક વસ્તુ આ જોઈન્ટ કરવાની છે તમારે પણ તો જો ફૂલ છે તો કંચનાર ફૂલ તો એ ફૂલમાં આવે બરાબર પછી કેરી એ ફળમાં આવે પછી ફણસ છે એ ફળમાં આવે ફળમાં આવે પછી ગાજર કેળું છે એ ફળમાં આવે પછી કમળનું પ્રકાંડ એ ફૂલમાં આવે પછી ફૂલેવર જો તમને આ તો ખ્યાલ પણ નહીં હોય તમને ફૂલેવરને તમે ફળ ગણતા હશો પણ હકીકતમાં એ ફૂલમાં આવે છે કે એનું ફૂલ ઉગે છે પછી જો અહીં કેટલાક પાન આપે પાલક છે તો એ ભલે શાકર્યું પણ એ પાનમાં આવે છે પાન હોય ને મીઠો લીમડો છે તો એ પાન પાનમાં આવે છે હવે છોડના બીજા ભાગો તો ફણસી છે છોડનો બીજો ભાગ ગણાય છે આદુ છે એ પણ છોડનો બીજો ભાગ એ પાન પણ નથી ફળ પણ નથી અને ફૂલ પણ નથી આદું છે ને એ હકીકતમાં મૂળ હોય છે નીચે જમીનમાં ઉગે છે એટલે છોડના બીજા ભાગમાં આવે છે પછી ગાજર છે એ પણ જમીન અંદર ઉગે છે એ ફૂલ કે ફળ કે પાન નથી એ અંદરનું જે મૂળિયા જેવું હોય છે મૂળ મૂળિયું હોય છે મૂળ ગાજર જમીનમાં અંદર ઉગે છે એટલે એ છોડના બીજા ભાગમાં આવે પછી ચણા છે એ પણ છોડના બીજા ભાગમાં આવે છે પછી મૂળો છે એ પણ જમીનની અંદર ઉગે એ બી છોડના બીજા ભાગમાં રાય એ પણ છોડના બીજા ભાગમાં આવે છે આદુ પણ છોડના બીજા ભાગમાં આવે ગાજર એ પણ છોડના બીજા ચણા રાય એ બધું છોડના બીજા ભાગમાં આવે છે એટલે કે પાન પણ નથી ફૂલ પણ નથી અને ફળ પણ નથી તો અહીં આપણો પાઠ ચૌદમો આપણો ખોરાક પૂર્ણ થાય છે એટલે કે અહીં ખોરાક વિશેની થોડીક માહિતી આપેલી છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે કે કોને ફળ ફૂલ અને પર્ણ કહી શકાય અને ખોરાકની કેવી કેવી રીત બધાના ઘરમાં હોય એ આપણે જાણ્યું હવે આપણે ફરી મળીશું પાઠ પંદર સાથે ધન્યવાદ